હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું લેટ્સ લન યુટ્યુબ ચેનલ ઉપર તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે જોશું કે આપણું જે કાંઈ મેથ્સનું બેઝિક લેવલનું પેપર છે એમાં ચેપ્ટર વાઇઝ ચેપ્ટર કેટકેટલા ગુણના અને કયા પ્રશ્નો જે છે એ તમને પેપરમાં જોવા મળશે તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણો ટાઈમ ન વેળવતા ચેપ્ટર નંબર વનથી શરૂઆત કરીએ કે ચેપ્ટર નંબર વન વાસ્તવિક સંખ્યાઓ તો આ વાસ્તવિક સંખ્યાઓ છે તમારા બેઝિક મેથ્સના પેપર માટે બે માર્ક્સનું છે જેમાંથી તમને એક એમ સીક્યુ અને એક ખરા ખોટાનો પ્રશ્ન જે છે જોવા મળશે ત્યાર પછી ચેપ્ટર નંબર બે તો ચેપ્ટર નંબર બે છે બહુપદ્યો અને એ ટોટલ છ ગુણનું પેપર છે અને છ ગુણ જે છે એ તમને અપાવી શકે છે તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર બેમાંથી એક એમ સીક્યુ એક ખાલી જગ્યા એક ખરા ખોટા એક માગ્યા મુજબ એટલે કે એક માર્ક્સમાં તમારે જે છે એ પ્રશ્નનો જવાબ અથવા તો દાખલો જે છે એનો કઈ ઉત્તર જે છે આપવાનો હોય છે ને ત્યાર પછી બે માર્ક્સનો પણ એક તો આ રીતે ટોટલ છ ગુણ એ બહુપદીઓ જે છે એમાંથી તમને જે છે એ પૂછવામાં આવે છે અને એમાં પણ આ બે માર્ક્સનો એક દાખલો માંગ્યા મુજબ ખરા ખોટા ખાલી જગ્યા અને એમસીક્યુ એ રીતે જે છે એ એક એક માર્ક્સના પ્રશ્ન તમને પૂછવામાં આવશે ત્યાર પછી ચેપ્ટર નંબર ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ તો આ જે કંઈ ચેપ્ટર છે એ ટોટલ ચાર માર્ક્સનું છે વિદ્યાર્થી મિત્રો અને એમાં એમસીક્યુ એક અને એક ત્રણ માર્ક્સનો દાખલો આ રીતે જે છે એ ચાર માર્ક્સનું તમને ચેપ્ટર નંબર ત્રણ જે છે એમાંથી તમારા બોર્ડના એક્ઝામમાં જે છે જોવા મળશે ત્યાર પછી ચેપ્ટર નંબર ફોર દ્વિઘાત સમીકરણ તો આ દ્વિઘાત સમીકરણ છે એ ચાર ગુણનું છે અને જેમાંથી તમને તમારા બોર્ડના બેઝિક લેવલના પેપરમાં એક એમસીક્યુ અને એક ત્રણ માર્ક્સનો દાખલો જે છે જોવા મળશે ત્યાર પછી ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણી જે ખૂબ જ અગત્યનું ચેપ્ટર અને સહેલું ચેપ્ટર છે તો વિદ્યાર્થી મિત્રો સમાંતર શ્રેણી છે એ ટોટલ આઠ ગુણનું ચેપ્ટર જે છે એ તમને જોવા મળશે તમારા બોર્ડના એક્ઝામમાં તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ ચેપ્ટર છે એનો એક એક દાખલો છે એ તમારે કરી લેવો જોઈએ પણ એમાં પણ તમારે ખાસ જે છે એ એમસીક્યુ એક માર્ક્સનો પૂછાય છે ખાલી જગ્યા એક પૂછાય છે ખરા ખોટા એક પૂછાય છે માગ્યા મુજબના પ્રશ્નોમાં એક પ્રશ્ન તમને જોવા મળશે અને બે માર્ક્સના બે પ્રશ્ન તમને જોવા મળશે ત્રણ માર્ક્સ અને ચાર માર્ક્સમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન એ તમારે સમાંતર શ્રેણીમાંથી પૂછાવાનો નથી અથવા કોઈ પણ પ્રકારનો દાખલો તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે બે માર્ક્સમાં જે કાંઈ દાખલાઓ પૂછાય છે એ બધા દાખલાઓ એકદમ કડો કડાક જે છે કરી નાખવાના છે અને ત્યાર પછી એક એક માર્ક્સમાં જે જે તમને દાખલાઓ જે છે એ પૂછી શકે એવા એવા તમારે દાખલાઓ છે એની પ્રેક્ટિસ કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે તૈયારી કરશો તો પરફેક્ટલી તમે સેવન્ટી ફાઈવ ઓફ જે છે એસી માંથી વહી જશો એ પણ સરળતાથી તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી ચેપ્ટર નંબર છ ત્રિકોણ જેમાંથી તમને ચાર માર્ક્સનો એક પ્રમેય જે છે એ પૂછવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આ ત્રિકોણ જે કાંઈ છે એમાં જે કાંઈ પ્રમેય આવે છે સમ સપ્રમાણતાનો પ્રમય એટલે કે થેલ્સનો પ્રમેય ત્યાર પછી પાયથાગોરસની ઇટીસી લેલી તો આ બધા જે કાંઈ પ્રમેય છે એ એકદમ સરસ મજાના રીતે કરી નાખજો કે જેથી કરી અને ત્રિકોણ જે કાંઈ ચાર માર્ક્સનું છે એ ચાર માર્ક્સ તમે તમારા ખિસ્સામાં રોકડા જે છે લઈ શકો ત્યાર પછી ચેપ્ટર નંબર સાત યામ ભૂમિતિ તો આ ભૂમિતિ છે એ ટોટલ છ ગુણનું ચેપ્ટર છે એમાંથી તમને એમ એક પૂછવામાં આવશે ત્યાર પછી બે માર્ક્સનો એક પ્રશ્ન પૂછવામાં એટલે કે એક દાખલો પૂછવામાં આવશે અને ત્રણ માર્ક્સમાં એક દાખલો તમને જોવા મળશે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ત્રણ ને બે પાંચ ને છ ગુણ છે એનું વેટેજ ધરાવે છે તમારું યામ ભૂમિતિ ચેપ્ટર છે સાવ સહેલું છે અને ત્યાર પછી ચેપ્ટર નંબર આઠ ત્રિકોણ મિતિનો પરિચય જે ચાર ગુણનું છે અને એમાંથી બે ખરા ખોટા અને એક બે માર્ક્સનો દાખલો જે છે એ તમને જોવા મળશે તો તમારે આ ત્રિકોણ મિતિનો પરિચય જે કાંઈ તમારું ચેપ્ટર છે એમાંથી બે માર્ક્સના જે કાંઈ દાખલાઓ છે એટલે કે બે માર્ક્સમાં પૂછાઈ શકે એવા દાખલાઓ જ તમારે ખાસ જે છે એ એની પ્રેક્ટિસ કરવાની છે બાકી તમને જુઓ એક માર્ક્સમાં જે કાંઈ ખરા ખોટું પૂછાય છે તો એની પણ તમે જે છે એ પ્રેક્ટિસ કરી શકો બાકી ત્રણ કે ચાર માર્ક્સના જે કાંઈ ક્વેશ્ચન છે કે જે કાંઈ દાખલાઓ છે એની સંભાવના સાવ નહીવત છે રેડી તો એ જે કાંઈ દાખલાઓ છે એની તમે ખાલી જે છે સરળતા ખાતર રેડી પ્રેક્ટિસ કરી શકો છો ત્યાર પછી ચેપ્ટર નંબર નવ ત્રિકોણ મિતિનો ઉપયોગ તો એ તો માત્ર ને માત્ર બે ગુણનું જ છે અને તમને તો ખબર જ હશે કે ત્રિકોણ મિતિનો જે કાંઈ ઉપયોગ છે એમાં બધા જ દાખલાઓ છે એ ઘણા બધા અગત્યના છે પરંતુ આપણે એવા જ દાખલાઓ જે છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે કે જે બે માર્ક્સમાં આપણી એક્ઝામ છે એમાં જે કાંઈ બેઝિક લેવલનું મેથ્સનું પેપર છે એમાં આ ત્રિકોણ મિતિનો ઉપયોગ છે એને બેઝ જ માર્કનું વેટેજ આપેલું છે ને એ પણ એમાંથી એક બે માર્ક્સનો દાખલો જ પૂછશે તો આ રીતે ત્રિકોણ મિતિનો ઉપયોગ છે એમાં જે કાંઈ બે માર્ક્સનો બે માર્ક્સમાં પૂછાઈ શકે એવો જે કાંઈ દાખલો હોય એની તમારે પ્રેક્ટિસ ખાસ જે છે એ કરી લેવાની છે ત્યાર પછી ચેપ્ટર નંબર દસ વર્તુળ જે ચાર માર્ક્સનું છે અને એમાં પણ માંગ્યા મુજબના બે પ્રશ્નો અને બે માર્ક્સનો એક પ્રશ્ન જે છે એ તમારી બોર્ડની એક્ઝામમાં પૂછાય છે ત્યાર પછી ચેપ્ટર નંબર અગિયાર રચનાઓ જે ખૂબ જ અગત્યનું અને સૌથી સહેલું ચેપ્ટર છે અને તમને જે છે રોકડા ચાર માર્ક્સ આપી શકે વિદ્યાર્થી મિત્રો તો આ રચના જે કાંઈ ચેપ્ટર છે રેડી એની એક એક રચના અને એના જે કાંઈ મુદ્દાઓ છે એ આ બધું જે છે તમે વ્યવસ્થિત રીતે એકદમ પ્રેક્ટિસ જે છે કરી અને સરસ મજાની રીતે તૈયાર કરી લેજો આ ચેપ્ટર નંબર અગિયાર રચનાઓ જેમાંથી ચાર માર્ક્સની એક રચના જે છે એ તમને જોવા મળશે જ તો વિદ્યાર્થી મિત્રો આ રચના ચેપ્ટર છે એના જે કાંઈ ચાર માર્ક્સ છે એ તો અત્યારે જ તમે જો રચના ચેપ્ટર જે છે એને એકદમ સરળતાથી કરી લેશો તો અત્યારે જ તમે તમારા ખિસ્સામાં ચાર માર્ક્સ સરળતાથી નાખી શકશો ત્યાર પછી ચેપ્ટર નંબર બાર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ તો એ પણ બે માર્ક્સનું છે તો એમાં પણ તમારે ખાસ માગ્યા મુજબના બે પ્રશ્નો જે છે એ પૂછાય છે રેડી તો આપણે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાંથી એવા પ્રશ્નો જ આપણે જે છે એના ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું કે જે આપણને એક એક માર્ક્સમાં પૂછાઈ શકે રેડી ત્યાર પછી ચેપ્ટર નંબર તેર પુષ્ટફળ અને ઘનફળ આ છે છ માર્ક્સનું અને એમાં માગ્યા મુજબનો એક પ્રશ્ન બે માર્ક્સનો એક પ્રશ્ન અને ત્રણ માર્ક્સનો એક પ્રશ્ન આ રીતે તમને ત્રણ ને બે પાંચ અને એક છ માર્ક્સનું જે કાંઈ ચેપ્ટર છે એ તમારી એક્ઝામમાં જોવા મળશે ત્યાર પછી ચેપ્ટર નંબર ચૌદ આંકડાશાસ્ત્ર ખૂબ જ સહેલું અને ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે અને સૌથી વધારે વેઇટેજ ધરાવે છે તમારી એક્ઝામ માટે તો વિદ્યાર્થી મિત્રો આકડા શાસ્ત્ર જે કાંઈ ચેપ્ટર છે ચૌદ ગુણનું ચેપ્ટર છે અને એમાંથી એક ખરા ખોટું એક ખાલી જગ્યા ત્રણ માર્ક્સના બે પ્રશ્નો અને ચાર માર્ક્સનો એક પ્રશ્ન આ રીતે જે છે એ પૂછાવાનું છે તો ત્રણ દૂ ને છ ને ચાર દસ દસ ને બે બાર માર્ક્સ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર નંબર ચૌદ અને ચેપ્ટર નંબર જે કાંઈ પંદર છે રેડી એમાં જે આ માર્કિંગ આપેલું છે તમને ચૌદ અને દસનું રેડી તો એ જે કાંઈ માર્કિંગ છે એમાં થોડોક કાંઈક જે છે એ પ્રોબ્લમ છે કારણ તો કે અહીંયા જે કાંઈ મેં જે રીતે તૈયારી કરેલી છે તો એમાં આક્રમ શાસ્ત્રોમાંથી આ રીતે એક ખરા ખોટું એક ખાલી જગ્યા માર્ક્સના બે પ્રશ્નો અને માર્ક્સનો સુધીના એક્ઝામના જે કાંઈ પેપર છે એમાં જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આંકડા શાસ્ત્ર જે કાંઈ ચેપ્ટર છે એમાંથી આપણે બધું કરી લેવાનું છે કારણ કે બે જ ચેપ્ટર એવા છે જે સૌથી વધારે માર્કિંગ આ રીતના જે છે એ બે આંકડામાં ધરાવતા હોય તો વિદ્યાર્થી મિત્રો આંકડા શાસ્ત્રો છે રેડી એમાંથી ભલે તમને અત્યારે આ વિડીયોમાં એવું કહેવામાં આવે છે કે ખરા ખોટું એક ખાલી જગ્યા ત્રણ માર્ક્સના બે પ્રશ્ન અને ચાર માર્ક્સનો એક પ્રશ્ન એવું પૂછાય છે પરંતુ તમારે રેડી એકદમ સચોટતાથી આ જે કઈ ચેપ્ટર છે એ કરી લેવાનું છે અને એક માર્ક્સના તથા એક માર્ક્સથી લઈને ચાર માર્ક્સના જે કઈ દાખલાઓ તમારા ધ્યાનમાં હોય અને તમારા પાઠ્યપુસ્તકમાં કે કોઈ પણ સાહિત્યમાં તમને જોવા મળે તો આંકડા શાસ્ત્રના બધા જે કંઈ દાખલાઓ છે એ તમારે ખાસ કરી લેવાના છે કારણ કે આપણને આ ચૌદ માર્ક્સ જે છે રેડી એમાંથી એક પણ માર્ક્સ જે છે એ આપણે જવો જોઈએ નહીં ત્યાર પછી ચેપ્ટર નંબર પંદર સંભાવના તો એમાં પણ એ જ રીતે છે કે સંભાવના છે એ દસ ગુણનું છે પરંતુ એમાં તમે જોવા જાઓ તો ખાલી જગ્યા છે એ ત્રણ બે માર્ક્સનો એક પ્રશ્ન અને ત્રણ માર્ક્સનો એક પ્રશ્ન આ રીતનું અત્યારે માળખું છે પરંતુ આ રીતે જો આપણે જોવા જોઈએ તો ખાલી જગ્યાના ત્રણ માર્ક્સ બે માર્ક્સ નો એક પ્રશ્ન એટલે બે માર્ક્સે તો થયા પાંચ અને ત્રણ માર્ક્સનો એક પ્રશ્ન તો આઠ ગુણ જ થાય છે પરંતુ આપણા પેપરમાં એ દસ ગુણનું પૂછાશે તો આમાં પણ થોડો એવો જે છે કાંઈક માર્કિંગમાં પ્રોબ્લેમ છે તો વિદ્યાર્થી મિત્રો સંભાવના અને આગળ શાસ્ત્ર આ બંને ચેપ્ટર છે એ તમારે ફૂલ ઓફ કમ્પ્લીટ રેડી એક માર્ક્સથી લઈ અને ચાર માર્ક્સ સુધીના જે કાંઈ બધા દાખલાઓ છે રેડી એ બધા દાખલાઓ એકદમ જે છે એ સચોટ રીતે કરી નાખવાના છે કે જેથી કરી અને માર્કિંગમાં કદાચ છે ને કાંઈ ફેરફાર થાય તમારા પેપરમાં કાંઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળે તો વિદ્યાર્થી મિત્રો આપણે જે છે સરળતાથી આ ચૌદ અને દસ માર્ક્સ છે એ આપણા ખીચામાં નાખી શકીએ કે જેથી કરી અને આપણે સરળતાથી એસીમાંથી રેડી પીચોતેર ઓપ જે છે એ પહોંચી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે આ બ્લૂ પ્રિન્ટના આધારે બેઝિક લેવલનું જે કાંઈ મેથેમેટિક્સ છે તૈયાર કરી શકશો અને સરળતાથી વધુને વધુ માર્કિંગ ખેંચી અને ટોપ ઉપર જઈ શકશો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો ટેક કેર અને બેઝિક માટેનું જે કાંઈ મેથ્સનું પેપર છે એના માટેની આ બ્લૂ પ્રિન્ટ છે અને એવી જ રીતે હવે થોડા જ સમયમાં સ્ટાન્ડર્ડ માટે રેડી મેથ્સમાં જે સ્ટાન્ડર્ડ લેવલ છે એના માટેનું પણ એક માળખું તમને જોવા મળશે એનો પણ એક સેપરેટ વિડીયો તમને જોવા મળશે તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સાથે આ વિડીયો છે એને શેર કરજો કે જેથી કરી અને બધા જ વિદ્યાર્થીઓ સરળતાથી બોર્ડના મેથના બેઝિક લેવલના પેપરમાં વધુને વધુ માર્ક્સ મેળવી શકે